ધોરણ 11 કોમર્સ વિષય BA, એમાં તમારા પહેલા વિભાગની અંદર બીજો પાઠ અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, કે ભાઈ પત્રવ્યવહાર છે એ તમારે કેવી રીતે લખવો અને એની કઈ કઈ અલગ અલગ કઈ કઈ રીતે લખવાનું છે એના વિશે છે. તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ કે આજના ઇન્ટરનેટ યુગમાં અસરકારક સંદેશા વ્યવહારનું કૌશલ્ય વ્યાવસાયિક અને વ્યક્તિગત સફળતામાં મહત્વ પરિબળે છે. આજના યુગમાં સ્થળ અને સમયની સીમા અને સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ અને ઉપકરણોએ લગભગ ખતમ કરી નાખી છે. સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંદેશા વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો અને અપનાવતો ગયો. પ્રવર્તમાન સમયની સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ ખૂબ જ ઝડપી, અસરકારક, સરળ અને સસ્તી છે અને તેથી જ લોકો ભોગ્ય બની શકે છે. આમ આપણા દેશના લોકોની કેળવણી, સ્વભાવ અને સંજોગોને લક્ષમાં રાખી સંદેશા વ્યવહારની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરીએ તો ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે આજે પણ પત્રવ્યવહાર ઉપર આજનો માનવી વધુ આધાર રાખે છે. તો કે હા, પત્રવ્યવહારનું સ્વરૂપ કેવું છે? બદલાયું છે, પરંતુ એનું મહત્ત્વ ઘટ્યું નથી. પહેલાંના સમયમાં શું થતું હતું? લોકો પત્રવ્યવહાર લખતા હતા, પણ પહોંચતા જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચતો હતો ત્યારે બહુ વાર લાગતી, ત્યારે બહુ વધારે સમય ખર્ચાઈ જતો હતો. પણ અત્યારના આધુનિક યુગ પ્રમાણે શું થઈ ગયું છે? જેવો તમે સંદેશો ટાઈપ કરો અથવા તો તમે મોકલો તો શું થાય? એના એ જ થોડાક ટાઈમની અંદર જ તમને એ મળી જાય છે સંદેશો, બરાબર? એટલે અત્યારે જેમ જેમ વિકાસ થતો ગયો એમ અત્યારે લોકો છે એ શું કરતો ગયો? ટેકનિકલ અપનાવતો ગયો છે. હવે છે પત્રવ્યવહારનો ઇતિહાસ, કે પત્રવ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે, બહુ પહેલાંના સમયનો પત્રવ્યવહાર છે. વર્ષો પહેલાં કબૂતરોનો ઉપયોગ સંદેશાની આપલે માટે થતો હતો. રાજાઓ અત્યંત ગોપનીય માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે શેનો ઉપયોગ કરતા હતા? દૂતનો, એટલે કે આ કબૂતરોનો. એનો માહિતી ઝાડના પાંદડા પર, કપડાના અને ત્યારબાદ કાગળના ટુકડા ઉપર લખીને મોકલાવતા હતા. ભારતમાં બ્રિટિશ રાજ વખતે સંદેશા વ્યવહાર અને પત્રવ્યવહારને ખૂબ જ આયોજનબદ્ધ અને સુગઠિત સ્વરૂપ આપવામાં આવ્યું. સુગઠિત એટલે સરસ, વ્યવસ્થિત રીતે લખાણ હોય એવું. તાર અને ટપાલ વિભાગની શરૂઆત કરવામાં આવી અને પત્રવ્યવહારનો વ્યાપ અને ઉપયોગ કેવો થતો ગયો? પછી વધતો ગયો. ત્યારબાદ ભારત સરકારે સંદેશા વ્યવહારના તાર અને ટેલિફોન જેવા એ સમયના આધુનિક ઉપકરણોની પ્રજાને ભેટ આપી અને પત્રવ્યવહારને ખૂબ જ મહત્ત્વ આપ્યું. પોસ્ટકાર્ડ, આંતરદેશીય પ્રદેશ, પરબીડિયું વગેરે જેવા પત્રવ્યવહારના ખૂબ જ સરળ અને કિફાયતી માધ્યમો લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. કિફાયતી માધ્યમો એટલે કે પછી માનો કે શું થતું ગયું, તમે અલગ અલગ માધ્યમો દ્વારા, અત્યારે કેમ તમે માનો કે ફોનમાં વોટ્સઅપ દ્વારા હશે તો મોકલી દો, ઈમેલ તો કોમ્પ્યુટર દ્વારા મોકલો, એમ અલગ અલગ માધ્યમો દ્વારા પહોંચાડવામાં આવ્યું. આમ ધંધાકીય, શૈક્ષણિક લોકપ્રિય થયા અને પત્રવ્યવહારને વધુ ઝડપી બનાવવા માટે આપણા પોસ્ટ વિભાગ દ્વારા સેની શરૂઆત થઈ? સ્પીડ પોસ્ટ, ટપાલીની જેવી આધુનિક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ધંધાકીય, શૈક્ષણિક અને સામાજિક પત્રવ્યવહારને કારણે પત્રોની સંખ્યા કેવી થતી ગઈ? વધતી ગઈ, અને જેને લીધે આંગળિયા અને કુરિયરના રૂપમાં પત્રવ્યવહારની આપલેની ખાનગી પદ્ધતિની શરૂઆત થઈ. આમ ઇન્ટરનેટના આગમન બાદ ઇમેલ જેવી પત્રવ્યવહારની અત્યંત આધુનિક સેવાઓનો પણ પ્રારંભ થયો. હવે પત્રવ્યવહારની લાક્ષણિકતા શું છે એ આપણે આવતા વિડીયોની અંદર જોશું.